नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी, स्वागत है आपनो न्यूज लाइव में। नजर करी महत्वना समाचार पर, बात करी ब्रेकिंग न्यूज साबेवरा छे। आपनो जे माळखु छे तेमा दरखम फेरफार थशे, आपना प्रदेश माळखामा दरखम फेरफार, आपना प्रदेश माळखामा दरखम फेरफार, प्रदेश संगठनना माळखाने विखेरवामां आव्युं छे। गोपाल इटालियानुं महत्वनुं निवेदन, प्रमुख सिवायना तमाम होद्दाओ पर नवी नियुक्ति थशे। मजबूत माळखू तैयार करवानो दावो गोपाल इटालिया द्वारा करवामां आव्यो छे। प्रदेश आप प्रमुख गोपाल इटालियाए दावो कर्यो छे। आपना प्रदेश माळखामां धरखम फेरफार। आम आदमी पार्टी ए प्रदेश में संगठन माळखाने विखेर्यु छे। प्रदेश में जे प्रमुख सिवायना तमाम होद्दाओ पर नवेसरथी नियुक्ति करवामां आवशे। प्रदेश आप प्रमुख गोपाल इटालिया नो दावो सामे आव्यो छे। पार्टीए लीधेला निर्णय मुजब हालना आम आदमी पार्टी ना संगठन ना तमाम माळखाने समाप्त करवामां आवे छे। माननीय अरविंद केजरीवाल जी ना मार्गदर्शन अने नेतृत्व नीचे लेवायेल निर्णय मुजब आम आदमी पार्टी ना प्रदेश प्रमुख ना पद सिवाय तमाम पदों समाप्त करवामां आवे छे, भંગ કરવામાં આવે છે, હાલનું સંગઠનનું માળખું ડિઝોલ્વ કરવામાં આવે છે। તો આપ દ્વારા હાલનું જે સંગઠન માળખું છે તેને વિખેરવામાં આવ્યું છે, આવનારા દિવસોમાં વધુ નામોની જાહેરાત કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમનું આ નિવેદન સામે આવ્યું છે। જોરદાર માળખું તૈયાર કરવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે। આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠન માળખાને વિખોર્યું છે। प्रदेश ना आप प्रमुख गोपाल इटालियाए दावो कर्यो छे। तो बात करी अंगे वधु माहिती माटे संवाददाता चेतन आपणी साथे फोन लाइन पर छे। चेतन, जे रीते गोपाल इटालियानुं जे निवेदन सामे आव्युं छे के हालनुं जे संगठन माळखुं छे आपनुं तेने विखेरवामां आव्युं छे, शुं कहेशो अंगे, शुं वधु विगतो? हा, आम आदमी पार्टी द्वारा आगामी विधानसभानी चूंटणी जीतवा माटे प्रदेश माळखाने भंग करवामां आव्युं छे। गुजरात प्रदेश प्रमुख सिवाय તમામ પાંખોનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં નવું જમ્બો માળખું જાહેર કરવામાં આવશે અને આગામી વિધાનસભાની ચૂંટણી આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જમ્બો માળખું જાહેર કરવામાં આવશે અને આ જમ્બો માળખો દ્વારા ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે આપને નવી રણનીતિ સાથે અને નવા કલેવર અને નવા જોશ સાથે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે। બિલકુલ ચેતન, જે રીતે જાહેરાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે ત્યારે જે માળખામાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ શું ગુજરાતની જનતાનો પ્રતિસાદ સારો એવો મળશે કે કેમ આપને? હા, એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં ગુજરાતભરમાં જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એ તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે। જે મહેસાણામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી એમાં ખુદ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા હતા અને અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રતિસાદને જોઈને આમ આદમી પાર્ટીમાં જોશનો સંચાર થયો છે। આ જોશને ચૂંટણીમાં અને જે પ્રતિસાદ મળ્યો છે એને ચૂંટણીમાં વોટમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય એ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે। ચોક્કસ ચેતન, માહિતી બદલ આભાર। તો વાત કરીએ આમ આદમી પાર્ટી દ્વારા હાલનું જે સંગઠન માળખું છે તેને વિખેરવામાં આવ્યું છે અને પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેવું નિવેદન ગોપાલ ઇટાલિયાનું સામે આવ્યું છે।